नमस्कार, स्वागत छे अपनो डीटीवी न्यूज़मां। दाहोद एलसीबीनी टीमे जनैयानो वेश धारण करी 144 गुनाना गुजरातना मोस्ट वोन्टेड आरोपीने झड़पी पाड्यो हतो। गुजरात राज्यना नास्ता फरता वोन्टेड आरोपीओ पैकी टॉप 24 वोन्टेड आरोपीनी यादी जाहिर कराई हती, जे पैकी टॉप 10 आवता आरोपीओ पैकीनो पहला नंबरनो वोन्टेड आरोपी पिद्या संघाड़ा विरुद्ध गुजरात अने मध्यप्रदेशमां मळीने कुल 144 गुनाओ दाखल छे। आ वोन्टेड आरोपीनी बातमी आपनारने 10,000 इनाम પણ જાહેર કરવામાં આવ્યું હતું। દાહોદ એલસીબીની ટીમે અનેક સ્થળોએ અનેકવાર દરોડો પાડ્યો હતો, તેમ છતાં આરોપી ઝડપાયો ન હતો। પરંતુ દાહોદ એલસીબીની ટીમને આરોપી પિદ્યા સંગાડા ખરોદા ગામમાં હોવાની બાતમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી જાનૈયાનો વેશ ધારણ કર્યો હતો। બાઇકો તેમજ ફોર વ્હીલર ગાડીમાં ડીજે સાથે નાચતા જઈને જાનૈયાની રીતે પહોંચ્યા હતા। ડીજે ઉપર ગીતોની રમઝટ સાથે પોલીસને બાતમી વળી જગ્યા ઉપર પહોંચી હતી અને વ્યૂહાત્મક રીતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। ઝડપાયેલ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં 2 કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે 144 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે વોન્ટેડ આરોપીની ધરપકડ હજુ પણ કોઈ અન્ય પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા છે કે નહીં તેમજ તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। રાજ્યની અંદર 24 એવા મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સની યાદી જાહેર કરવામાં આવેલી હતી, જે યાદીમાં પહેલા નંબર ઉપરનો જે આરોપી છે પિદ્યા રત્ના એ એમપીના મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા અને અમારા જિલ્લામાં પણ એમના પ્રોહિબિશન રિલેટેડ લગભગ 130 કેસ રજિસ્ટર્ડ થયેલા હતા। બીજા પોલીસ સ્ટેશનો બીજા જિલ્લાઓમાં પણ એમના 14 કેસો રજિસ્ટર થયેલા હતા, એટલે ટોટલ 144 કેસનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ જે છે એ દાહોદ પોલીસમાં અમારી એલસીબીની ટીમના જે અધિકારી છે ઢિંડોર અને એમની સાથેના અધિકારી શ્રી પડિયાર એમની રાહવારી હેઠળ એ લોકોએ એને પકડી પાડેલું છે ગઈકાલે અને અત્યારે અમે ઓર વધુ બીજા જિલ્લાઓમાંથી માહિતી મેળવી અને વેરીફાઈ કરી રહ્યા છીએ કે એમના વિરુદ્ધમાં ઓર કોઈ બીજા ગુનાઓ દાખલ હોય તે ગુનાઓની પણ વિગત મેળવવામાં આવી રહી છે। અત્યાર સુધી જે પ્રોહિબિશનના 144 કેસીસમાં એમની અટક કરવાની બાકી હતી એ ટોટલ મુદ્દામાલ લગભગ 2 કરોડ 3 લાખ રૂપિયા જેટલું થાય છે। એમના વિરુદ્ધમાં 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું। એ દાહોદ જિલ્લાનું પણ મોસ્ટ વોન્ટેડ હતું અને ગુજરાત રાજ્યમાં પણ જે 24 યાદી જાહેર કરવામાં આવેલી છે એમાં પણ નંબર 1 એના ઉપર નામ હતું, એટલે ગઈકાલે આ એક મોટી સફળતા અમારી ટીમને મળી છે અને આગળની કાર્યવાહી અમે હજુ કરી રહ્યા છીએ। અમારી પાસે છે એ પ્રમાણે આ ફક્ત પ્રોહિબિશનના ગુનાઓમાં જ વોન્ટેડ હતું અને એ પ્રમાણે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ બધું અમે હવે લીગલી એની વેટિંગ કરીએ છીએ કે બીજા ઓર કઈ પ્રકારના એમના વિરુદ્ધમાં પગલાં લઈ શકાય। અત્યારે તમામ જિલ્લાઓમાંથી મેસેજ કરીને માહિતી મંગાવી રહ્યા છે કે કોઈ બીજા જિલ્લાઓમાં પણ એમને અટક કરવાના બાકી હોય અથવા તો એમનું વોન્ટેડ તરીકે નામ જાહેર થયેલું હોય તો એ વિગતો પણ મેળવી રહ્યા છે, કેમ કે જ્યારે અમે એમને લાવ્યા હતા ત્યારે અમારી પાસે જિલ્લાના 130 કેસીસની વિગત હતી, બીજા જિલ્લાઓમાંથી માહિતી મેળવતા પછી 14 કેસીસનું ઓર બીજો ધ્યાને આવેલું છે, તો હજુ સંભાવના છે કે બીજા જિલ્લાઓમાંથી વિગતો ઓર મળી શકશે।